साइबर क्राइम द्वारा बे वर्ष में नवी भर्तीओ करवामां आवी छे। तेनी साथे साथे अद्यतन प्रकारनी साधन सामग्री पण छे। अपराधों पर नजर राखवा माटे कंट्रोल रूम पण बनाववामां आव्यो छे। बैंकिंग फ्रॉड, चाइल्ड पोर्नोग्राफी जेवी घटनाओ रोकी शकाय ते माटेनी कामगीरी करवामां आवी रही छे। लोक जागृति माटे सोशियल मीडियानो उपयोग करी लोको सुधी पहोंचवानी कोशिश करवामां आवी रही छे। साइबर क्राइम ब्रांचना डीजीए कह्युं छे, पब्लिक अवेरनेस माटे 4500 જેટલા એક્સપર્ટની નિમણૂક પણ કરવામાં આવી છે અને આઈટીના સ્ટુડન્ટ્સ પણ જોડાયા છે। 155,260 ટોલ ફ્રી નંબરની સુવિધા પણ આપવામાં આવી છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ લોકોને વોલેન્ટિયર્સ તરીકે સેવા માટે રખાયા છે। સાયબર ગુરુ, સાયબર વોલેન્ટિયર્સ, સાયબર એક્સપર્ટ એમ મળીને 3 કેટેગરી બનાવી છે। ત્યારે આવતા સમયમાં 6,000 લોકો જોડાય તેવી શક્યતા છે। બેન્કિંગ ફાઇનાન્શિયલ ફ્રોડ, ઓનલાઈન ધાક ધમકી, બાળકો મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડ વગેરે ગુના સાયબર ક્રાઇમ ની ટીમ દ્વારા ઉકેલી રહી છે। ત્યારે સોશિયલ મીડિયામાં વિડિયો બનાવી લોકોને જાગૃતિ માટે મૂકવામાં આવે છે। જે કે જે અત્યારે સોશિયલ મીડિયા એક ખૂબ સરળ એક સાધન છે પબ્લિક સાથે સંપર્કમાં રહેવાનું, એ આપણે સાયબર ક્રાઇમ સેલ જેવી રીતે બીજા ડિપાર્ટમેન્ટ હોય છે, બીજા આપણી પાસે સીઆઈડી ક્રાઇમનું પણ આપણે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, એટલે આપણે સાયબર ક્રાઇમ માટે એક સ્પેશિયલ એક મીડિયા પ્લેટફોર્મ તૈયાર કર્યું છે। આમાં એક્સપર્ટ્સ લોકો આપણે આપણી પાસે જે છે એના સિવાય પણ બહારથી પણ અમે હાયર કર્યા છીએ, સ્પેશિયલ સરકારમાંથી પરમિશન લઈને એ લોકો પબ્લિક અવેરનેસ માટે અને કાર્યવાહી કરે છે અને એવી રીતે આપણે પબ્લિક સાથે સતત સંપર્કમાં રહીએ છીએ। એ સિવાય આપણે સાયબર ક્રાઇમ સેલ ખાતે છેલ્લા એક વર્ષમાં 4,500 જેટલા અલગ અલગ પ્રકારના જે એક્સપર્ટ છે અલગ અલગ કેટેગરીના એમણે આપણે એમને નિમણૂક આપી છે। એ લોકો મોટાભાગે યુનિવર્સિટીઝમાં અથવા તો કોલેજીસમાં સાયબર આઈટી વિષયને લગતા સબ્જેક્ટ ભણે છે અને એમને ભણવા સાથે જે ઇન્ટર્નશીપ કરવી હોય છે એમને પણ આપણે એક મોકો આપીએ છીએ। 6 મહિના માટે આ લોકો આવે છે। હમણાં આપણે સુરક્ષા શક્તિ યુનિવર્સિટીના જે પીએચડી સ્કોલર્સ છે એમને 6 મહિના માટે આપણે પરમિશન આપી છે કે આ સાયબર ક્રાઇમ સેલ સાથે સંકળાઈને એમનું ઇન્ટર્નશીપ પૂરું કરે અને એવી રીતે બીજા જે આઈટી અને એ ફિલ્ડના જે સ્ટુડન્ટ્સ છે અને અન્ય લોકો પણ છે પ્રોફેશનલ છે એ પણ આપણને સાથે જોડાય છે અને આપણે આવતા બીજા 2-3 મહિનામાં એ વધારીને આપણે 6,000 કરવાની આપણી એક સૂચના છે આ સાયબર ક્રાઇમ સેલવાળા એ અંગે આગળ કાર્યવાહી હાથ ધરી છે। એમાં ઓનલાઈન આપણી પાસે જે સાયબર ક્રાઇમ સેલમાં એપ્લિકેશન છે એપ્લિકેશન કરવાની પછી આ લોકો એને મૌખિક ઇન્ટરવ્યૂ અથવા તો વેરીફાઈ કરે છે। તો આપણે એક તો આપણે સૌથી પહેલાં તો મોટા ભાગે અલગ અલગ કેટેગરી 3-4 મુખ્ય કેટેગરી છે જે સાયબર ક્રાઇમ થાય છે। એક તો ફાઇનાન્શિયલ ફ્રોડ, એમાં બેંકને લગતા કોઈના એટીએમ સાથે ચેડા કરીને કોઈના ઓનલાઈન બેન્કિંગ હેક કરીને લોકો પૈસા લઈ લે છે અને સામાન્ય જનતાને એનાથી નુકસાન થાય છે। બીજો છે ઓનલાઈન એમને ધાક ધમકી આપવી અથવા તો કોઈનો બદનક્ષી કરવાની અથવા તો કોઈના ઉપર હવે આક્ષેપો મૂકવા એવી પ્રકારની છે અને ત્રીજી કેટેગરી હું કીધું કે જે બાળકો અને મહિલાઓ પ્રત્યેના ઓનલાઈન જે ફ્રોડ હોય છે ઓનલાઈન એમના વિરુદ્ધમાં કેસો કરે છે એવી મુખ્ય 3 કેટેગરી છે। 20 લાખ કાર્યરત જે કંટ્રોલ રૂમ છે સાયબર ક્રાઇમ માટે એના માટે આપણે ટોલ ફ્રી નંબર હમણાં એક લીધું છે, એનો નંબર છે 155260। તો એમાં લોકો સંપર્ક કરે છે અને આપણા માણસો એમને ગાઈડ કરે છે અને એને આગળની જે ફરિયાદ અંગેની જે કંઈ સમજણ આપી હોય છે એ સમજણ પણ આપતા હોય છે।